મિત્રો, જે લોકોને ભગંદરની તકલીફ છે, હવે આ ભગંદરની તકલીફ ખૂબ જ તકલીફદાયક છે ને અસહ્ય છે. હવે ભગંદરમાં ઘણા લોકો એલોપેથીની દવા લે છે, તો કોઈ આયુર્વેદની લે છે, તો કોઈ ઘરગથ્થુ ઉપચાર કરે છે, પણ દવા લેવા છતાં લોકોને ફરક પડતો નથી. પણ તેનું મુખ્ય કારણ જીવનશૈલી જ છે. હવે જીવનશૈલીમાં તમે થોડોક સુધારો કરી નાખશો એટલે તમને રાહત થઈ જશે. જ્યાં સુધી તમે જીવનશૈલીમાં ફેરફાર નહીં કરો, એટલે કે પરેજી નહીં રાખો, ત્યાં સુધી તમારે કોઈ પણ દવા લેતા હો તેની અસર થશે નહીં. હવે આપણે 3-4 પરેજી વિશે વાત કરવાની છે. હવે પહેલું, આપણે તમે કોઈ પણ જગ્યાએ બેસતા હો તો આપણે નરમ અને મુલાયમ સીટમાં જ બેસવાનું છે. કોઈ પણ કઠણ વસ્તુ હોય, કડક વસ્તુ કે લાકડું છે કે પથ્થર છે કે ત્યાં બેસવાનું નથી. હવે 5-10 મિનિટ પણ તમારે બેસવાનું નથી આપણે કઠણ સીટમાં. હવે નરમ અને મુલાયમ સીટમાં તમારે બેસવાનું છે. અને બાઇક તો બિલકુલ ચલાવવાનું નથી કે બાઇક ઉપર બેસવાનું જ નથી. હવે જ્યાં સુધી રાહત ન થાય ત્યાં સુધી તમે આટલી પરેજી તો રાખશો. હવે તમે જ્યારે કઠણ સીટમાં બેસો છો ત્યારે ભગંદર વકરે છે, એટલે દવાની કોઈ અસર થતી નથી. એટલે હંમેશા નરમ અને મુલાયમ સીટ ઉપર જ બેસવું. હવે બીજું, એક આપણે તીખું તળેલું નથી ખાવાનું. હવે લોકો તો જાણતા જ હોય છે કે તીખું તળેલું નથી ખાવાનું, પણ ઘણા લોકો શું કરે છે કે તીખું તળેલું બંધ કરી દે છે તો શાકભાજી પણ ખાવાનું બંધ કરી દે છે. હવે શાકભાજી પૂરતા પ્રમાણમાં ખાવા જોઈએ, અને શાકભાજીમાં એક આપણે રીંગણા જે છે એ ન ખાવા જોઈએ. બાકી બધા જ શાકભાજી તમારે પૂરતા પ્રમાણમાં એટલે કે વધારે ખાવા જોઈએ. પરંતુ શાકભાજીમાં એક ગરમ મસાલો અને મરચું તો બિલકુલ નાખવાનું જ નથી. અને ફ્રૂટ લેવાના છે. હવે ફ્રૂટમાં જો ઉત્તમ હોય તો દ્રાક્ષ છે. હવે દ્રાક્ષ તમે પૂરતા પ્રમાણમાં લો તો ભગંદરમાં ખૂબ ફાયદાકારક છે. અને ચોથું, પાણી ખૂબ પીવાનું છે. અને એક 5મી વસ્તુ છે, ગળ્યું તો બિલકુલ નથી ખાવાનું. હવે ભગંદરનું મૂળ જે છે તે કરમિયા છે. હવે ગળી વસ્તુ જો તમે ખાવ તો કરમિયાનો ઉપદ્રવ વધે છે, એટલે ભગંદરમાં રાહત થતી નથી. અને એક બીજું, એક તમારે ચોખ્ખાઈ રાખવાની છે. હવે ભગંદરને તમારે ડેટોલથી સાફ કરવાનું છે અને રૂથી હળવા હાથે માલિશ કરવાનું છે. એક વસ્તુ ધ્યાન રાખવાની છે, ભગંદરને ક્યારેય તમારે ખંજવાળવાનું નથી કે એની ઉપર વધારે વજન આવે એવી રીતે કોઈ દિવસ તમારે લૂસવાનું નથી, એટલે કે ખંજવાળવાનું નથી. હવે આટલું તમે કરશો એટલે તમારે દવા તમને લાગુ પડશે, તો જ લાગુ પડશે. હવે દવાની જો વાત કરીએ તો આપણે દવામાં ઉત્તમ જો કોઈ હોય ભગંદર માટે તો કપૂર છે. હવે કપૂર આપણે ખાવાનું છે. હવે કપૂર આપણે એકલું નથી ખાવાનું. હવે જે કેળું આવે છે ફ્રૂટમાં,
હવે કેળાની અંદર આપણે એક મગના દાણા જેટલું કપૂર લેવાનું છે અને કેળાની અંદર વચ્ચે નાખી અને કેળું ખાવાનું છે. એક મગના દાણા જેટલું જ લેવાનું છે કપૂર, અને એક કેળું રોજ ખાવાનું છે. હવે એક મહિનો તમે આ રીતે કેળું ખાશો એટલે તમને વગંદર ઓપરેશન વિના મટી જશે, એટલે કે ઓપરેશનની જરૂર નહીં પડે. પરંતુ દવા ત્યારે જ કામ કરશે કે તમે કઠણ સીટ ઉપર નહીં બેસો, શાકભાજી ખાશો, પાણી પીશો, અને ફળ એટલે કે ખાશો, દ્રાક્ષ ખાશો, અને ચોખ્ખા એટલે કે ડેટોલથી સાફ કરશો, તો જ કોઈ પણ જાતની દવા હોય તે લાગુ પડશે. નહીંતર કોઈ પણ જાતની દવા તમને લાગુ પડશે નહીં. આટલી પરેજી રાખશો તો ચોક્કસ તમારે ભગંતર મટી જશે, તમારે ઓપરેશનની જરૂર નહીં પડે. જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.